सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदनु प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी चौसठ पदी ग्रंथनी अंदर पद अग्यार एनी अंदर स्वामी व्यक्तिनी वाणी उपर थी पोताने अने बीजाने ओळखवा माटेनी स्वामी अहीं आगळ थोड़ा उपाय संबंधी बात करी हती। स्वामी कहे छे कामी व्यक्ति हशे रात दिवस स्त्रीनी वात करतो हशे लोभी धननी वातोमां हशे क्रोधी हमेशा क्रोधथी भरायेलो हशे અહંકારી વ્યક્તિની વાણીમાં અહંકાર સદાય હશે સ્વાદીઓ સ્વાદની જ વાતો કરતો હશે કપટી કપટ કરીને બધું બોલતો હોય છે સ્વામી કે જે જનને મળે જેવા રે જેને જેવા મળશે એવો એને રંગ ચડશે માટે વિચારીને સ્વામી કે સંગ કરવો જે ખરા ખપવાળા હોય એને તપાસવું વિચારવું અને પછી આગળ વધવું પોતાના અંતરમાં પણ પોતાના અંતરમાં રહેલા કામ ક્રોધ લોભ કપટ માન અહંકાર એનો અભ્યાસ કરી એને પણ કાઢવા માટેનો સ્વામી કે પ્રયત્ન કર્યા કરવો સાચા સંતના સંગે કરીને આગળ સ્વામી પદ બારમાં લખે છે વન સાધુનો વરતારો રે આપદ સુનતા ઓળખાશે વન સાધુનો વરતારો રે આપદ સુનતા ઓળખાશે પછી સો દિસમાગમ સારો રે તે સાથે પ્રીતિ થાશે તેહ વિના મન નહીં માને રે બીજે દલડું નહીં બેસે કાયરની વાતો કાને રે સાંભળી પંડમાં નહીં પેસે આંખ અંતરની ઉઘડશે રે પડશે પારખું પોતાને ખરા ખોટાની ગમ પડશે રે જડશે વાતો એ જોતાને પછી સંત અસંત એક પાડે રે નહીં દેખે તે કોઈ દને કહી નિષ્કુળાનંદ સુ દેખાડે રે જાનશે જેમ છે તેમ મને કહી નિષ્કુળાનંદ સુ દેખાડે રે જાનશે જેમ છે તેમ મને સ્વામી લખે છે વન સાધુનો વર્તારો એટલે કે જે અસાધુ હશે અભક્ત હશે એનું જે વર્તન છે એ આ પદ સાંભળશે કોઈ પછી એ પદ પ્રમાણે ચકાસણી કરશે તો એને ઓળખાઈ જશે જે પદ સ્વામીએ આગળ કીધું કે એની ભેગા રહેવાથી
એના વાણી અને વર્તન બંનેને જોવાથી લાંબા સમયે તરત એક પ્રસંગ અથવા બે પ્રસંગની અંદર જે રિઝલ્ટ મૂકે છે એ વ્યક્તિ ઘણી વખત સાચાને ઓળખવામાં પણ ફેલ થાય છે. અને પોતાની જાતને ઓળખવાની અંદર તો એક વખત પણ આપણી અંદર નેગેટિવિટી ક્યાંક દેખાય ત્યારે એટલું વિચારી લેવું કે ક્યાંક તો છે, કાઢવું છે આને, ક્યાંક તો પડ્યું જ છે, પડ્યા વિના આવો ઓળકાર આવે નહીં. આવો ઓળકાર આવ્યો છે એટલે ક્યાંક છે, ભગવાનનું મૂકેલું હોય તોય ભલે, મારા પૂર્વ સંસ્કારોથી આવેલું હોય તોય ભલે, પણ મારે એને કાઢવાનું છે. ભગવાનનું આપેલું હશે ને કાઢવા પ્રયત્ન કરીશ તોય ભગવાન રાજી થશે, અને પૂર્વનું હશે તો પણ હું કાઢવા પ્રયત્ન કરીશ તો ભગવાન રાજી થશે. એટલે સ્વામી કે આ પદ જે આગળ મેં કીધું એ પદને કોઈ સાંભળશે એટલે તરત એને ઓળખાઈ જશે, સંત અને અસંત ઓળખાશે, પોતાની અંદર પડેલું સંતપણું અસંતપણું ઓળખાશે, પોતાની અંદર પડેલું ભક્તપણું ને અભક્તપણું એને ઓળખાશે. પછી શું કરશે? પછી શોધી સમાગમ સારો રે તે સાથે પ્રીતિ થાશે. સંત અને અસંતને ઓળખવાની વાતો, અસંતને જાહેરાત કરીને ફજેત કરવા માટે નથી. જેની અંદર જેટલું અભક્તપણું પડ્યું છે, જેટલી અસાધુતા પડી છે, એને જાહેરાત કરવા માટે આ કોઈ સંશોધન સ્વામીએ લખ્યું નથી. સ્વામી કહે છે તમને અભક્ત અને અસાધુથી તમે બચી જાઓ, આપણે બધા મમુક્ષુ છીએ, એમાંથી બચી સાચા ભક્ત અને સાચા સંત સાથે પ્રીતિ કરી લો. એ પ્રીતિ કરવાથી શું થશે કે શોધી સમાગમ સારો રે તે સાથે પ્રીતિ થશે. પછી એની સાથે પ્રીતિ જો થઈ જશે તો કામ થશે. કારણ કે મોટા પુરુષની માટે વર્તાલના 11મા વચનામૃતમાં પ્રશ્ન પૂછવાનો છે કે જ્યાં સુધી, શ્રીજી મહારાજે એટલો સરસ પ્રશ્ન પૂછ્યો છે વર્તાલના 11માની અંદર કે જ્યાં સુધી મોટા પુરુષ સરખી સ્થિતિ થઈ નથી ત્યાં સુધી એને મોટા પુરુષ કેવા છે એ જણાતું નથી. શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટ અને મુનિમંડળ બધા પ્રત્યે પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ છે એ તો ત્રણ શરીરને ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય, અને 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિશે એકે માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે તો ઓળખી શકે નહીં. કેમ ઓળખી શકે નહીં? કારણ કે એવા મોટા પુરુષો આ લોકમાં મનુષ્યનું શરીર ધારણ કરીને રહ્યા હોય એટલે એ ખરેખર છે ત્રણ અવસ્થા અને ત્રણ શરીરથી પર, પરંતુ અહીં તો સ્થૂળ સૂક્ષ્મ એ સહિત દેખાય છે, સ્થૂળ શરીર ધારણ કરેલું છે એમને. બીજું, શરીરના ભાવો પણ બધા ગ્રહણ કરેલા છે, કારણ કે જેને રાખવું છે એના ભાવ પણ ગ્રહણ કર્યા વિના કેવી રીતે રહે, તો શરીરના ભાવ પણ ગ્રહણ કર્યા છે. તો શરીરના ભાવ ગ્રહણ કર્યા છે, ત્રણ અવસ્થાથી પર હોવા છતાં પણ ત્રણ અવસ્થામય પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે, 14 ઇન્દ્રિયોની ક્રિયાઓમાં ક્યાંય પણ પોતાને આસક્તિ નથી, ખેંચાણ નથી, પરંતુ એ 14 ઇન્દ્રિયોની ક્રિયાઓ જે પ્રમાણે આ દેહને જરૂર છે એ પ્રમાણે થઈ રહી છે. હવે બધું થતું હોય ત્યારે અજ્ઞાની જીવ છે એ એને ઓળખી શકે નહીં, આવો શ્રીજી મહારાજનો પોતાનો જ મત છે, ના ઓળખી શકે. અને જ્યારે એને મોટા પુરુષ સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટા પુરુષ જેમ વર્તે છે તેમ સત્ય મનાય. હવે જ્યારે એના જેવી સ્થિતિ થઈ જાય ત્યારે એને ખબર પડી જાય કે ઓહો, હું જ આ દેહમાં છું તો પણ આવી રીતે વર્તી શકું છું તો મોટા પુરુષ તો કેમેય વર્તતા હશે, કેમ થઈ ગયું એને? કારણ કે એના સરખી સ્થિતિ થઈ ગઈ. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ પણ ન થાય. મોટા પુરુષનો મહિમા જાણશે તો એની સ્થિતિ થશે, અને સ્થિતિ થશે તો મહિમા જણાશે. તો પહેલાં કરવું શું?
એ આત્માને અને આત્માને વિશે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય, એ વાત પણ સાચી છે. પ્રેક્ટિકલ પણ દેખાય છે આપણને આપણા જીવનમાં. એવી જ રીતે આપણને પૂર્વના ઇતિહાસો તપાસતા પણ જણાય છે કે પ્રતાપસિંહ રાજાને જેવા સુવ્રત મુનિને જોયા અને તરત સુવ્રત મુનિ જેવા છે એવા નથી જણાઈ ગયા એમને. ઘણા સમયાંતરે એમનું અંતકરણ શુદ્ધ થતું ગયું. એમ એમ એમને જે સુવ્રત મુનિની અંદર પડેલા સદગુણો હતા, જે ભગવાન સાથેનો એમનો વાર્તાલાપ હતો, ભગવાન સાથેનો સંબંધ હતો, એ પ્રતાપસિંહ રાજાને ત્યારે દેખાનો છે. તરત પહેલી વારમાં નથી દેખાનો. જેને ઉત્તમ શ્રોતા તરીકેનું શ્રીમદ સત્સંગી જીવનમાં બિરુદ મળેલું છે, એવા પ્રતાપસિંહ રાજાને પણ સમયાંતરે જે સુવ્રત મુનિનો સંબંધ મહારાજ સાથેનો હતો એ ઓળખાનો છે, સમયાંતરે ઓળખાનો છે. મોટા પુરુષોની ભેગા આપણે રહેતા હોય તો એમાં પણ એમ આપણને જણાય છે કે જેમ જેમ આપણું અંતકરણ ચોખ્ખું થતું જાય એમ એમ આપણને મોટા પુરુષનો અધિક ને અધિક મહિમા સમજાતો જાય, કંઈ અલૌકિકતા અધિક ને અધિક દેખાતી જાય. તો અહીં મહારાજ કહે છે કે મહિમા જાણ્યા વિના, સત્પુરુષનો મહિમા છે એવો જાણ્યા વિના મહારાજ કે મોટા પુરુષ સરખી સ્થિતિ થતી નથી, અને મોટા પુરુષ સરખી સ્થિતિ થયા વિના એનો જેવો છે એવો મહિમા જણાતો નથી. પ્લેનને આકાશમાં ઉડતું હોય અને ઊંચું હોય, 40,000 ફૂટ ઉપર જતું હોય, આકાશ ચોખ્ખું હોય ને આપણે જોઈએ તો પ્લેન કેટલું દેખાય? એક હાથ જેટલું દેખાય. પણ એક હાથ જેટલું છે? કેટલા હાથને હમાવી દેવું છે? હવે આપણે એને આખે આખું જોવું હોય તો 40,000 ફૂટ ઊંચા થવું પડે, તો પ્લેનમાં બેઠા વિના 40,000 ફૂટ ઊંચા થવાય નહીં, અને ત્યાં ગયા વિના જેવું છે એવું જણાય નહીં, તો શું કરવું? એવું જ એવો જ આ ડિફિકલ્ટ પ્રશ્ન મહારાજે પૂછ્યો છે. મહિમા જાણ્યા વિના સ્થિતિ નહીં થાય, અને સ્થિતિ થયા વિના મહિમા નહીં જણાય. એ વાત બરાબર જ છે કે જેની સ્થિતિ, જે એકાબીજાની સ્થિતિને અનુરૂપ હોય ને, એ લોકો જ એકાબીજાનો મહિમા યથાર્થ સમજી શકે છે. જેની સ્થિતિ એક સરખી નથી એ ક્યારેય પણ મહિમા એકાબીજાનો જેટલો સમજવો જોઈએ સમજી શકશે નહીં. એટલે મોટા પુરુષો મોટા પુરુષોને સમજી શકે, ભગવાન મોટા પુરુષને સમજી શકે અને મોટા પુરુષ ભગવાનને સમજી શકે, પણ આપણા જેવા મુમુક્ષુ બધા જ ભગવાન અને મોટા પુરુષને યથાર્થ ન સમજી શકે, કારણ કે એની સ્થિતિ એવી થઈ નથી. સ્થિતિ થયા વિના એને મહિમા એવો જણાય નહીં, તો શું કરવું? માટે પરસ્પર વિરોધ આવ્યો, એ વિરોધ ટળે એ ઉપાય કહો. મહારાજે પ્રશ્ન પૂછ્યો, દીનાનાથ ભટ્ટ જેવા બુદ્ધિશાળીને, સંતોને પૂછ્યો, ત્યારે જેની જેવી નજર પૂગી એને ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો એનો ઉત્તર અમે કરીએ છે. એનો ઉત્તર તો એ છે, પૃથ્વીને વિશે જે ભગવાનનો અવતાર અને તેને મળેલા જે સંત, તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય, કેવી પ્રીતિ થાય? અતિશય, ત્યારે એ સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં, અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં, અને તેના વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણવાનું પણ એ જ સાધન છે, અને પરમેશ્વરના સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. કયું? તો કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ. હવે એ દ્રઢ પ્રીતિ એ કેવી રીતે કરી દેવી? કેવી રીતે નક્કી કરવું કે આ સત્પુરુષમાં હું દ્રઢ પ્રીતિ કરીશ તો હું આવો થઈ જઈશ? તો મુમુક્ષુ માત્ર પ્રથમ પોતાના અંતરનો સત્પુરુષ મળતા પહેલાં હું કેવો હતો એનો વિચાર કરવો. આ સત્પુરુષ નહોતા મળ્યા તે દિવસે મારા વિચારો કેવા હતા? આ સત્પુરુષ મને નહોતા મળ્યા તે દિવસે મારું વિઝન શું હતું? આ સત્પુરુષ નહોતા મળ્યા ત્યારે મારા સંકલ્પ કેવા હતા? આ સત્પુરુષ નહોતા મળ્યા ત્યારે મારું જીવન વર્તન કેવા હતા? હવે આ સત્પુરુષ મળ્યા છે, હું ચોખ્ખો નથી થઈ ગયો આજે,
परंतु आ सत्पुरुष मळ्या पछी मारा विचारों में कोई फेरफार थयो छे? आ सत्पुरुष ने मळवाथी एनी वातों सांभळवाथी एनी कथा वार्ता सांभळवाथी एनुं जीवन जोवाथी एना उपदेशथी एनी करेली आज्ञाथी एनी साथे ज्यारे मने रहेवा मळ्युं ए रहेवाथी मने भगवान तरफ जवानो वधारे ने वधारे ईशक जागे छे, मने भगवान ने मळवा माटेनी तालावेली जागे छे। प्रश्न पूछवानो, हा એ તાલાવેલી જે જાગે છે ને હું એ રસ્તે હાલું છું તો મને એનું પરિણામ પણ મળે છે થોડું ઘણું? તો કે હા મળે છે, પહેલાં કરતાં ઘણો ફેરફાર થયો મારામાં, વિચારોમાં, વર્તનમાં, જીવનમાં, હા ઘણો ફેરફાર થયો। એનો અર્થ મને મળેલા છે એ સત્પુરુષ છે, મારી ખારાશમાં મીઠાશ લાવવાવાળા ચોક્કસ ભગવાનને મળેલા છે। કારણ કે ખારા જીવને મીઠો કરવો એ કોઈ બુદ્ધિશાળીનું કામ નથી, ખારા જીવને મીઠો કરવો એ બુદ્ધિનું કામ નથી। હા, મીઠાને થોડો વધારે મીઠો બુદ્ધિથી કરીએ, કાંઈ બે પાંચ સરસ વાત કરીએ, એ બધું થઈ શકે, પરંતુ કોઈ ખારો જીવ છે, ટોટલી ખારો, અને એની ખારાશ કાઢીને એને મીઠો કરી શકે છે, એ વડવાનળ અગ્નિ જેવા પુરુષો છે। એવા પુરુષો કે જે આપણી ખારાશને મીઠાશમાં ફેરવી નાખતા હોય ત્યારે ચોક્કસ ધારી લેવું કે આ વડવાનળ અગ્નિ જેવા સત્પુરુષો છે। મને ખબર નહીં આવે ક્યારે કોઈક ચરિત્ર એવું થતું હોય, મને ન પણ ઓળખાતું હોય કયા કારણથી એ કરતા હોય, જૂનાગઢની અંદર બળદ ખોવાઈ ગયો, બળદ ચોરાઈ ગયો, તો સ્વામી વારે વારે ગાદીએથી ઊભા થઈને કે બળદ ખોળવા જાઓ ને, બળદ મળ્યો ગામમાં ખોળિયાઓ ને બળદ મળ્યો, બળદ મળ્યો તો એક સાધુ આવીને સ્વામીને ઉપદેશ આપી ગયા, સ્વામીને કે હું આ ભગવાનનું ભજન મૂકીને બળદ બળદ મંડ્યા છો, કે ભગવાનનું ભજન મૂકીને આ બળદ બળદ હું મંડ્યા છો? સ્વામી કે આ ભૂલ થઈ, થોડા સમય થયો, સ્વામીને તો બળતરા શું હતી? રાધારમણ દેવનો બળદ ખોવાનો, દેવને ખેતી માટેના ઉપયોગનો બળદ ખોવાનો, એ દેવની સંપત્તિ સમજીને સ્વામી પોતાની જવાબદારી સમજીને બળદ બળદ કરતા હતા, પણ સ્વામીની સ્થિતિને સામેનો વ્યક્તિ કેમ સમજી શકે? એ તો એટલું જ સમજી શક્યા કે આ બળદ બળદ કરે છે। એમાં એક લૈયા હશે, તેની કલમ તૂટી ગઈ, કલમ તૂટી ગઈ, રોવા માંડ્યા, એટલે કોઈએ સ્વામીને કીધું કે પેલા કલમ તૂટી ગઈ છે ને પેલા સાધુ રડે છે, સ્વામી કે કંઈ નહીં, કોઠારમાંથી બીજી કલમ અપાવી દો, પેન તૂટી ગયું તો બીજી, એની ક્યાં ખોટ છે? ઓલાનું મન જ ના માન્યું, તો કે કેમ પણ શું થયું, બીજી કલમ આપે તોય કેમ રોવો છો? તો કે મારે એવો નિયમ, મારે એવું એમ એક પ્રતિજ્ઞા જેવું હતું કે મારે આ એક જ કલમે બધું લખવું। સ્વામી કે લો, અમે તો બળદ દેવ માટે બળદની શોધ કરતા હતા, તે દિવસે કેવો વિચાર આવ્યો આને, આજે કલમ તૂટી ગઈ એમાં રોવે છે, બીજી કલમ મળે તોય રોવે છે। મોટાની સ્થિતિને જાણવી એ કેવી રીતે જણાય છે? મોટા મોટું એનું સંશોધનાત્મક મશીન આ જ છે, મારા જીવમાં રહેલી ખારાશ આ મોટા પુરુષના સંગે કરીને ઓછી થઈ, મારા સ્વભાવ ટળ્યા છે, ભલે બધા નથી ટળી ગયા, કારણ કે કેટલાક કાડમીટ પથ્થર જેવા સ્વભાવ હોય તો એને ટળતા વાર લાગે, ગુણાતીતાના શું કે લાખ મન લોઢાની ગોળી હોય અને એ ધકેલી હોય કેટલા યુગોથી અને એને તમે ગંગાના ધરામાં નાખો તો સ્વામી કે 15 દિવસ સુધી તો મોટી છોડ ઉછળે એમ, સ્વામી કે કોઈ સત્સંગમાં આવે અને થોડા દાડા રહીને કે હું ટાઢો થઈ જાઉં તો સ્વામી કે એવું થાય નહીં, ગોપાળાનંદ સ્વામી, ગુણાદિત્યાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી ભેગા રહે તો પણ તરત કોઈ ટાઢો થઈ જતો નથી, પરંતુ આજે હું જેટલો ટાઢો થયો છું તો કાલે હું હજુ વધારે પ્રયત્ન કરીશ અને આ મોટા પુરુષના સંઘમાં રહીશ તો ચોક્કસ ટાઢો થઈ જઈશ। પણ એ સંઘમાં રહેવા માટેનું પછી સાધન શું છે? તો કે દ્રઢ પ્રીતિ એટલે એની અંદર મહારાજ કહે છે કોઈ પ્રકારે એનો અવગુણ ભાસે જ નહીં, આ કેમી કરતા હશે શું ખબર? પૂજ્યપાદ ગુરુજી
બે બે વર્ષના ધારના પારના પણ કરે. કેટલું તપ જીવનની અંદર અત્યાર સુધી કર્યું છે, કેટલું કર્યું છે. અત્યારે સંતોની ભક્તોની પ્રાર્થના લઈને હવે ઓછું કર્યું, બાકી અત્યાર સુધી જીવનની અંદર તપમય જીવન વિતાવ્યું છે. તો પણ ક્યારેક ક્યારેક એવી પણ ઘટના ઘટી છે કે ક્યારેક 11 વાગે રાત્રે કે ક્યાંક વિચરણ કરીને આવ્યા હોય તો સંતોએ વિચાર્યું કે આજે હવે થાળ રાત્રે કરવો નથી, 11 વાગી ગયા છે. ત્યારે ગુરુજી એવું બોલ્યા હોય કે ચાલો કંઈક ભૂખ લાગી બનાવી દો, છેવટે ના હોય તો બટાકા ભવાઈ કરી દો. હવે બનાવવાવાળા બે સંતો હોય એને ભૂખ ના હોય, અથવા તો કોઈ એવા મજબૂત હોય બાંધાને એ નથી, પણ બીજા 5ને હોય. હવે કોઈ આગળ છે એને કહી દીધું કે નથી બનાવવું, એટલે ઓલાને તો ભૂખ્યા હોઈ જવાનું છે. પણ ગુરુજી ક્યારેક આગ્રહ કરીને કરાવડાવે. ગુરુજી કહે કે તમારા બેનું તો બહુ મજબૂત બાંધો, તમને કાંઈ નહીં થાય, પણ આ 5નું શું, એ 5ને તો જોશે. એના માટે મોટાએ કીધું કે મને ભૂખ લાગી છે. એમને ખરેખર પોતાને કશું લાગ્યું નથી, એમને નથી લાગી, લાગી છે બીજા માટે, એમને કીધું છે બીજા માટે. પણ એક જ પ્રસંગ લઈ અને જો નક્કી કરે તો ગમે એવા મોટા મળેલા હોય ને તો એ જીવનમાં ફેલ જાય. મોટામાં મોટું મોટા પુરુષને ઓળખવાને જાણવા માટેનો આ એક જ છે. મારા જીવન મારા જીવમાં પડેલી કસરો એ આ મોટા પુરુષના યોગે કરીને ટળી છે, ટળી રહી છે. મને જે કડવાશ મારી છે કડવાશમાં મીઠાશ આવી રહી છે. હું ગમે એટલી કડવાશ ભર્યો મારા જીવ હોય પણ આવા મોટા પુરુષની પાસે હું જાઉં છું, એમની સાથે હું રહું છું, એમની ક્રિયાને હું જોઉં છું, એમની વાતને હું સાંભળું છું, તો મારી કડવાશની અંદર મીઠાશ આવે છે. હવે કડવું તુંબડું હોય તો એ તો થોડીક વાર મીઠાશ ચડે ને પાછી કડવાશ આવવાની, પણ મીઠાશ ચડે છે એ એમને એમ કોઈ દી ચડે નહીં. સામેના પાત્રની અંદર એટલી મીઠાશ ભરેલી હોય ત્યારે જ કડવા ચીબડા મીઠા થાય, તો જ થાય. એવી રીતે આપણી અંદર પડેલા કડવા ચીબડા જેવા સ્વભાવો છે એમાં જે મીઠાશ આવતી હોય, આપણું પરિવર્તન થતું હોય, આપણું વિઝન બદલાતું હોય, આપણા વિચાર બદલાતા હોય, આપણું લક્ષ ઊંચું બંધાતું હોય, આપણને મહારાજને મળવા માટેની તાલાવેલી જાગતી હોય, પંચ વિષયમાંથી વિરક્ત થવાની ઈચ્છાઓ થતી હોય, એ જેના સંગે કરીને થાય છે એવા જે મોટા પુરુષ, એ મોટા પુરુષમાં દ્રઢ પ્રીતિ જે કરે છે એનું કામ થઈ જાય છે. એના જેવી સ્થિતિ એક દિવસ એની થઈ જાય છે. એને એવા 100એ 100% જાણવાથી એના જેવી સ્થિતિ થાય છે. એટલે જ કીધું મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય એમ એમ એની મોટા પુરુષ સરખી સ્થિતિ થાય. અને જે જગ્યાએ આપણને ખબર ના પડે ત્યારે વિચાર લેવું કે ખબર નહીં કેમેય કરતા હશે, આપણને મોટાનું કાંઈ સમજાય નહીં. એમ કરીને જો એમાંથી છૂટો થઈ જાય તો કલ્યાણના માર્ગે એને કોઈ દિવસ વિઘન ના આવે. પછી શોધી સમાગમ સારો રે તે સાથે પ્રીતિ થાશે. ગોપાળન સ્વામી વડોદરાની અંદર હતા અને નિષ્કુળાન સ્વામી ત્યાં પહોંચ્યા. સ્વામીને રાખવા માટેની ગોપાળન સ્વામીએ ઈચ્છા કરી. નિષ્કુળાન સ્વામી કે હું તો રહું કે રસોઈ પાકી અહીં આવવાની ના હોય તો. હવે એમાં રસોઈ તો શહેર હતું એટલે આવી, એમાં દૂધપાકની ને રસોઈ આવી અને નિષ્કુળાન સ્વામીએ જોડી બાંધીને ભાગવાની તૈયારી કરી. તો ગોપાળન સ્વામીએ રસોઈ લીધી અને નિષ્કુળાન સ્વામીએ જોડી બાંધીને ભાગવાની તૈયારી કરી તો બંનેમાં સત્પુરુષ કોણ? બંને સત્પુરુષો છે. પણ શ્રીજી મહારાજે નિષ્કુળાન સ્વામીને જે પાત્ર ભજવવાની આજ્ઞા કરી છે એ પાત્ર સ્વામી ભજવી રહ્યા છે. દૂધપાકના ગળાએ ઢોળાવી દે ખાડાનંદર સ્વામી તો. કારણ કે સ્વામીનું પાત્ર શ્રીજી મહારાજે ફક્ત કેટલો વૈરાગ્યનું જે ઉત્કૃષ્ટ સ્વરૂપ, વૈરાગ્યનું જે મૂળભૂત સ્વરૂપ, એ સ્વામીને મહારાજા પૃથ્વી પર લાવ્યા. ગોપાળન સ્વામી સત્પુરુષ છે, નિષ્કુળાન સ્વામી સત્પુરુષ છે, મુક્તાનંદ સ્વામી સત્પુરુષ છે, બધાય મુક્તો છે. પરંતુ જ્યારે જે મુક્ત દ્વારા જેવું મહારાજને બતાવવું હતું એવું મહારાજે બતાવ્યું, પણ જીવના કલ્યાણ માટેની રહેલી જે કસરો છે
એને નિષ્કુળાનંદ સ્વામી પણ ટાળી શકે, મુક્તાનંદ સ્વામી પણ ટાળી શકે અને ગોપાળાનંદ સ્વામી પણ ટાળી શકે. જેને જે જગ્યાએ વિશેષ ને વિશેષ હેત થતું હોય એવા મોટા પુરુષને ભેગા રહી દ્રઢ પ્રીતિ કરી જીવની કસરો આ જન્મે ટાળી નાખવી, સ્વામીનો અભિપ્રાય આટલો છે. પછી એને એવા મોટા પુરુષ સાથે દ્રઢ પ્રીતિ કેવી થઈ જાય? તેહ વિના મન નહીં માને રે બીજે દલડું નહીં બેસે. તે વિના એનું મન ક્યાંય માને નહીં. પૂજ્યપાદ ગુરુજીએ પોતાના જીવન વૃત્તાંત અહીં શિક્ષાપત્રી ભાષ્યની કથા દરમિયાન કીધું હતું કે ગુરુજીએ દાદા ગુરુજીની સેવા કરી, એમને સેવ્યા, એમનો રાજીપો મેળવ્યો. એ વખતે પણ, એ પહેલાં પણ એમને મોટા મોટા જૂનાગઢના જોગી સમાન વિભૂતિ પુરુષ એવા સદગુરુમાં સમ્રાટ કહેવાય એવા કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી, એમની સેવા પણ ગુરુજીએ કરેલી. એ વખતના મોટા મોટા સંતોને પણ રાજી કરેલા. ત્યાર પછીના સંતોનું પણ ગુરુજીએ આખું લિસ્ટ કર્યું કે આટલા મોટા મોટાને મેં રાજી કરવા માટેનો મારાથી બનતો મેં બધો જ પ્રયત્ન કર્યો, પણ મને વિશેષ ને વિશેષ હેત મારા સદગુરુમાં થયું. મને એમ એનાથી અધિક કશું ના દેખાનું. એને મેં બધામાં જોયા, પણ એ ન્યૂન છે એવું મને ક્યાંય ન દેખાનું. દ્રઢ પ્રીતિનું મોટામાં મોટું, જે મોટામાં મોટું એનો સાબિતી એ છે કે ગમે એવું બીજું જોઈએ તો એને એમાં જોઈએ. કોઈ પણ બીજા 1000 મોટા પુરુષો અલગ અલગ રીતથી કલ્યાણ કરતા હોય અને એ રીત જોઈએ, છતાં પણ પોતાને જે મળ્યું છે એમાં એક જગ્યાને દ્રઢ પ્રીતિ છે ત્યાં એનું મન માને એવું મન એનું ક્યાંય ન માને. એ દ્રઢ પ્રીતિનું મોટામાં મોટું સાબિતિકો, ઉપાયકો, સાધનકો એ છે. માટે એ વિના સ્વામી કે મન નહીં માને રે બીજે દલડું નહીં બેસે. એને બીજે દિલ ના બેસે, જેવું ત્યાં બેસે એવું ક્યાંય ના બેસે. મહારાજે અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં વાત આવે છે. મહારાજે પોતાની ખાનગી મંડળી પાર્ષદોની બેઠી હતી. પછી મહારાજે પાર્ષદોને પૂછ્યું કે ભાઈ તમને ક્યાં સાધુ આરે હેત, તમને કોની આરે હેત, તમને કોની આરે હેત. બધાએ પોતપોતાની રીતે કીધું. દાદા ખાચરે કીધું મુક્તાનંદ સ્વામી પાસે વિશેષ બેસું છું, બીજા કોઈ સંતો આવો બેસો કે બેસો પણ મુક્તાનંદ સ્વામીનો સંગ વધારે કરું છું. પર્વતભાઈએ કીધું હું ગોપાળાનંદ સ્વામીનો સંગ વધારે કરું છું. સુરાબાપુએ, બ્રહ્માનંદ સ્વામી આદિ બધાએ નામ ગણાવતા ગયા. એમાં એની અંદર છેલ્લે જતા એકે નિર્વિકલ્પાનંદ સ્વામીનું નામ દીધું. ત્યારે મહારાજે કહ્યું તારો હેત તો હારા ભોજનમાં નહીં પણ ગેસમાં પડ્યો છે, કે ગેસમાં પડ્યો છે. પછી મહારાજે આખી વિવેક સંબંધી વાત કરી, પણ મહારાજ બહુ રાજી થયા. જે બીજા પાર્ષદોએ જે કીધું કે મને મુક્તાનંદ સ્વામીમાં હેત છે, કોઈ કીધું મને ગોપાળાનંદ સ્વામીમાં હેત છે, મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે તમને આવા મોટા થાંભલા જેવા સદગુરુમાં હેત છે ને, એટલે તમે કોઈ દી સત્સંગમાંથી પડશો નહીં, એટલે હું બહુ રાજી છું. મહારાજે એમ કીધું. ને મહારાજે એમ ના કીધું કે હું છું વરી તમે પાછા ક્યાં બીજે બધે, મારામાં હેત છે એવું. મહારાજમાં હેત કરવા માટે કોઈ સદગુરુમાં હેત કરવું જ પડે છે. ભગવાનમાં દ્રઢ પ્રીતિ થવાનું સાધન પણ સત્પુરુષને વિશે પ્રીતિ કીધી, આત્મદર્શનનું સાધન પણ સત્પુરુષને વિશે પ્રીતિ કીધી, પરમેશ્વરના સાક્ષાત દર્શન થવાનું સાધન પણ સત્પુરુષને વિશે પ્રીતિ કીધી. જેને જેને ભગવાન મળ્યા છે એને પહેલાં સત્પુરુષનો સાક્ષાત્કાર કર્યો છે. એને પહેલાં સત્પુરુષને જેવા છે એવા સમજવા, જાણવા, સત્પુરુષની જે સ્વરૂપ છે એને જાણવા એને પહેલાં પ્રયત્ન કર્યો છે. કારણ કે એ ઘાટી છે, પુરુષોત્તમને પુરુષોત્તમ જાણવા એ ઘાટી છે, એમ સાધુ ઓળખવા એ મોટી ઘાટી છે, બહુ મોટી ઘાટી છે. અને એવી ઘાટી, એ ઘાટી જ્યારે ઉલ્લંઘાઈ જાય ત્યારે પછી તરત ભગવાન ઓળખાઈ જાય. સુવ્રત મુનિ પાસે પ્રતાપસિંહ રાજા આવ્યા અને પહેલે દિવસ જેવી રીતે એમને જોયા હતા એ દ્રષ્ટિથી એમને જોઈ રાખ્યા હોત સુવ્રત મુનિને, તો પ્રતાપસિંહ રાજાને શ્રીમદ સત્સંગી જીવન જેવો ગ્રંથ જે મળ્યો અથવા તો એનું જે ફળ મળ્યું એ પ્રાપ્ત ન થયું હોત. પણ પ્રતાપસિંહ રાજાએ રોજ સુવ્રત મુનિને સમજવા માટેનો પ્રયત્ન રોજ નવો કર્યો
એમ પોતાને જે સદગુરુ મળ્યા હોય, પોતાને જે સત્પુરુષ મળ્યા હોય એને સમજવા માટે, એમાં અલૌકિકતાના દર્શન કરવા માટેનો પ્રયત્ન મુમુક્ષુનો નિત્યનો જોઈએ. આપણો નિત્યનો પ્રયત્ન હોય કે રોજ એ નવું નવા જ લાગે. ભગવાનના એ સત્પુરુષ આપણને નવા નવા જ લાગે, રોટલી શાક નવા લાગે, રોજ પથારીમાં હોઈ જઈએ છીએ 8 કલાકની ઊંઘ નવી લાગે. જેટલા વિષયો છે કંઈક આપણા મર્યાદામાં રહીને, જે કંઈ આપણે ધર્મનિયમમાં રહીને ભોગવાના, એ બધાય નવા લાગે. અને ભગવાનને સત્પુરુષ શા માટે જૂના થાય, શાસ્ત્રો શા માટે જૂના થાય? જે જૂનું થશે એ હંમેશા ઉધઈ ખાતું થશે, પણ જે નવું રહેશે એ ઉધઈ નહીં ખાય. એમ સત્પુરુષ આપણને જે દિવસે મળ્યા, તે દિવસે એમાં જે અલૌકિકતા આપણને દેખાણી, તે દિવસે આપણો જે નિર્ધાર એની પ્રત્યેનો હતો, એના પ્રત્યેના આપણા જે ઠરાવો હતા, એ ઠરાવો અને નિર્ધારોને રોજ એનું રિનોવેશન કરવું પડે, રોજ એને નવા કરવા પડે, રોજ એને વિચાર્યા કરવા પડે કે મારે જ્યારે મોટા પુરુષને હું મળ્યો તે દિવસે મારું વિઝન આવું હતું, એની કૃપા થકી આજે હું આ જગતની આટલી વાસનામાંથી બહાર નીકળી અને આટલી જગ્યાએ પહોંચ્યો છું, આટલી હજુ બાકી છે અને આટલું કામ કરવાનું છે, એ આ સત્પુરુષના બળે કરીનું કામ પૂરું કરી દઈશ આ જન્મે. એવો જેને નિર્ધાર રહે ને, એને રોજ નવું નવું લાગે, એને કોઈ દિવસ જૂનું ના થાય. નહીં તો ધીરે ધીરે કેવું થઈ જાય, જૂનું થઈ જાય, જૂનું થાય. અને જૂનું થાય ને એટલે ઉધઈ ખાતું થઈ જ જાય. પછી જે વસ્તુ જૂની થાય એ ઉધઈ, સ્થૂળ અર્થમાં કહું છું, પણ કહેવાનો અર્થ પછીથી એને એમાં રસ ના જણાય, પછીથી એને એનો ઉત્સાહ ના આવે. જે ભગવાનને જોવાથી એને રોજ ઉત્સાહ આવતો હતો, એ ભગવાનને જોઈને પછી એને આનંદ ના થાય, ઉત્સાહ ના થાય, ઉમંગ ના થાય. પણ રોજ આપણે ભગવાનમાં હેત કરીએ તો આ ભગવાન રોજ નવા રહે. આપણે જો મુમુક્ષુ છીએ અને જાગતા છીએ તો ભગવાન આગળ બેસીએ, માળા કરીએ, ભજન કરીએ, કીર્તન કરીએ, મહારાજના આરતીના દર્શન કરીએ, ચેષ્ટા કરીએ, તો આપણને રોજ ભગવાનમાં નવું નવું હેત થાય. સત્પુરુષના વિચારો રોજ નવા કરીએ, સત્પુરુષમાં રોજ નવું નવું હેત થાય. અને એક ભગવાન, સત્પુરુષ, આ સંતો, ભક્તોના શાસ્ત્ર, આ હેતને કોઈ દિવસ જૂનું નહીં થવા દેવાનું, એને રોજ નવું રાખીએ, નવું રાખીએ, તો પછી બીજે ક્યાંય મન માને જ નહીં. રોજ નવું રાખવું. કાયરની વાતો કાને રે, સાંભળી પંડમાં નહીં પેસે. પછી એને મોડી વાતો સાંભળવી ગમે નહીં, એને મોડું વર્તન ગમે નહીં. જેને સર્વોપરી શ્રીજી મહારાજની વાતો સાંભળી છે અત્યાર સુધી ગુરુજી જેવા મોટા સત્પુરુષના મુખેથી, અને સર્વોપરીતા શ્રીજી મહારાજની જેને હૃદયમાં દ્રઢ કરી છે ને, એવા ભગવાનના કેટલાય ભક્તો છે. એને ક્યારેક કોઈક પ્રસંગોપાત કોઈક સભામાં બેસવાનો થયો, એને સર્વોપરીતાનું જ્યારે કંઈ જ સાંભળવા ના મળે અને સર્વોપરીતાનું ખંડન થાય એવું દેખાતું હોય ને, તો એને ઊભા થઈને ત્યાંથી નીકળી જવું પડે છે, નીકળી જવું પડે છે. અને ભારો ભાર એને દુઃખ થાય છે. કોઈ એવી હલકી વાત હૃદયની અંદર ક્યારેય સાંભળતા નથી, એવા ભગવાનના ભક્તો છે. કાયરની વાતો સાંભળી અને કોઈ દિવસ કોઈને સુરાતન ના ચડે ચડે. સરહદ ઉપર લડવાની જરૂર હોય અને ઘરમાં બેઠો બેઠો કહેલા ન્યા જાય તો મરી જાય, હું વાત કરે જવાતું હશે, વિંધાઈ જાય તો આ શું થાય, આ સ્ત્રી છોકરાનું શું થાય, એ કોઈ દી સરહદે જાય, સરહદે જાય? અને કેટલીક માતાઓ કેવી છે વિચારો. આ સૈનિકો કેટલાક ગયા ધામમાં, એ સૈનિકો જ્યારે મૃત્યુને પામ્યા ત્યારે કેટલીક મહિલા, એની સ્ત્રીઓ, પત્ની હોય, એની માં હોય, એ લોકો એમ કે, આ તો એની માં એમ કે, આ તો મારે એક જ છોકરો છે પણ બીજો છે ને એને મારે સરહદ ઉપર મોકલવો છે. આવું બોલવાવાળા છે, આવી હિંમત આપવાવાળા છે, એની વાતોથી કોક સરહદ ઉપર પહોંચે. પણ રાતને દિવસ જેમ કે, જોજે હા, સાપ આવ્યો, વાઘ આવ્યો, સિંહ આવ્યો, બંદૂક વાગશે, એનો છોકરો કોઈ દી સરહદ પર જાય ના જાય. કાયરની વાતો, ઓલું તો હાલરડું, શિવાજીના હાલરડા એની માં ગાતા હતા, એ હાલરડા જ્યારે એ ઘોડિયામાં હૂતા હતા તે દી સુરવીરતાના પદ સાંભળ્યા હોય એ જાય. એમ સત્સંગમાં જે આવ્યો ત્યારે એને સર્વોપરી શ્રીજી મહારાજ, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આવી વાતો જે સદગુરુએ સંભળાવી અને એ સદગુરુએ આવું ધાવન પાવ્યું, એ સદગુરુની કેટલી મોટી કૃપા મુમુક્ષુ પર થઈ. જે સદગુરુએ જેવો સત્સંગમાં આવ્યો તરત આ 5 વર્તમાન પાડવા, દ્રઢતાપૂર્વક પાડવા, મહારાજને રાજી કરવા, છેલ્લો જન્મ કરવો,
માની આ છેલ્લી કોઠી અક્ષરધામ સિવાય કોઈ ઓરાધામમાં જવું નથી ને રહેવું નથી, આવી બળભરી વાતો જેને કરી એ સદગુરુનો ઉપકાર જીવ પર કેટલો છે, કેટલો છે. જો એને બળભરી વાત ન કરી હોત, જો એને હિંમતભરી વાત ન કરી હોત, જો એને શ્રીજી મહારાજનું સર્વોપરિપણું સ્વરૂપ આપણને ન દીધું હોત, તો આપણે કદાચ આ લોકની અંદર ગમે તે હોત પણ ભગવાનના માર્ગની અંદર આપણે આગળ વધી શક્યા હોત નહીં. એ આપણને ભગવાનના મોટા સદગુરુએ આપ્યું. પછી એવી વાતો જ્યારે બળભરીને હિંમતભરી સાંભળી હોય ને મોટા પુરુષોની, ત્યારે કાયરની વાતો, માઇક આંગલો કોઈ વાત કરતો હોય ને, ભગવાનના સ્વરૂપનું જ્યાં ખંડન થતું હોય ને, સદગુરુને સત્પુરુષોનો મહિમા વચનામૃત આદિક શાસ્ત્રોમાંથી આપણે સાંભળ્યો હોય મોટા પુરુષો થકી, એના વર્તન જોયા હોય મોટા પુરુષો સાથેના, એ બધું જોયું હોય, મોટા પુરુષ મોટા પુરુષને મળતા હોય ને એનો મહિમા સમજતા હોય, એ આપણે દર્શન કર્યા હોય, ત્યારે કોઈ કાયર વાતો કરે ને કે હું હવે એમાં લેવાનું છે ને, કોણે જોયું છે અક્ષરધામને, ક્યાં હવે મહારાજ ભગવાન છે કે નહીં કોને ખબર, અને કોણે કીધું સર્વોપરી, બધું એક જ છે, આવા કાયરને માઇકાંગલા વાત કરતા હોય અથવા તો એના વર્તનમાં એવું હોય ને, તો આપણને ગમે નહીં ત્યાં આગળ. એ કૃપા કોની છે? મોટા પુરુષોની, કે આપણે પહેલેથી આપણને મોટા પુરુષોની કૃપાથી સારું જ મળ્યું, શ્રેષ્ઠ જ મળ્યું, એના કારણે એવું થાય. નહીં તો કાયરની વાતોથી કોઈ દિવસ બળ ના આવે. કાયર એટલે અહીંયા આગળ, અહીં કાયરનો અર્થ થાય હલકી વાતો કરવાવાળો. ભગવાનના સ્વરૂપને જે ઉત્કૃષ્ટ ન વર્ણવી શકે, ભગવાનના સત્પુરુષો અને સંતો ભક્તોના મહિમાને જે ઉત્કૃષ્ટ આપણને કહી ન શકે, એના વર્તનમાં લઈ ન શકે, એ કાયર છે. અને એવા કાયરની વાતે કરીને, કાયરના વર્તને કરીને કોઈ દિવસ તાકાત આવે નહીં. એકાદશીનો ઉપવાસ કરવો હોય અને હવારથી જ કે નહીં થાય, આ નહીં થાય, થતો હશે વળી એકાદશીનો નકોડો, ના થાય, મરી જવાય, બહુ અઘરો, હાંજ કેમ પડે, હવારથી જ વાતો કરે. દસમને દીથી જ આપણે વાત સાંભળતા હોય તો એકાદશીનો ઉપવાસ આપણો થાય ખરો? ના થાય. પણ બે બળિયા હોય ના શું થાય, ખેંચી નાખે ચાલો તો ખેંચાઈ જાય. બહુ પહેલાં યાત્રામાં ગયા હતા આપણે સંતો, કોઈક જગ્યાએ ગયા હતા અને એક પહાડ ઉપર ચડવાનું હતું. એ પહાડની અંદર 200 કે 250 પગથિયા હતા, ઉપર મંદિર હતું. એટલે સંતો બધા આમ જતા હોય ને, હરિભક્તો આરે હતા, એમાં એક સંત હશે એને થોડીક તકલીફ હશે. એટલે એ કહે કે હું તો 50 પગથિયા સુધી ચડીશ, પણ પછી ઉપર મારાથી જવાશે નહીં, પણ થોડેક સુધી તો જઉં. એટલે 50 પગથિયા બધા સંતો ભેગા ચડ્યા હશે, એમાં એક બીજા સંત હારે હશે. એટલે એને કીધું કે હું આવું છું, હાલો તમારે બેડા. 50 ચડ્યા પછી ઓલા સંત થાક્યા, એટલે જે બીજા હતા એને 50 જવું નહોતું, એને નીચે જ બેહવું હતું, પણ એ હારે 50 સુધી ગયા. પણ 50 ગયા ને પછી જે નીચે બેહવું હતું ને, એનો નિર્ધાર એવો કે મારે તો ઠેક ઉપર આવે, અહીં આવ્યા છે તો ઉપર જવાનું, એકવાર ઉપડ્યું જ છે ગાડી તો હવે ઠેક સુધી જવાનું. ઓલા કે 50, ઓલા હાલો હાલો આપણે ચડી જશું, તો 250 પગથિયા ચડી ગયા. પણ બે જણ જો બેહી ગયા હોત તો ના પતત. એમ કાયરની વાતથી કોઈ દિવસ હિંમત ના આવે. શ્રીજી મહારાજની હવે પૂજા કરીએ તોય શું, ના કરીએ તોય શું, બહારનું ખાઈએ કે ના ખાઈએ શું ફેર પડે છે, એવી બધી વાતો કરવાવાળાથી કોઈ દિવસ ધર્મ નિયમ પડાય નહીં. અને એવી વાત કરવાવાળો હોય ને એના મુખથી મહારાજ કે વાત જ ના સાંભળવી. હલકી વાત છે એ આપણા આત્યંતિક કલ્યાણની અંદર મોટા મોટું નુકસાન કરે. મહારાજના સ્વરૂપમાં, સત્પુરુષના સ્વરૂપમાં આપણને જે સંતો ભક્તોની સાથે રહીને રોજ નિત્ય બળ મળે છે, જે સંતો ભક્તોની વાતોથી, એવા સંતો ભક્તોની આત્મીયતામાં જે જગ્યાએ તિરાડ ઊભી કરાવે એવી કોઈ પણ વ્યક્તિ હોય, એની વાત, એના વર્તન, એના જીવન, એના સંગ બધાથી દૂર રહેવું પડે. કારણ કે જો આપણે એની પાસે રહીએ તો આપણા કલ્યાણના મૂળિયા ઉખડી જાય, ઉખડી જાય, આપણને હાવલુખા કરી દે સત્સંગમાં. પછી આપણને ભગવાનમાં હેત થાય, ના સત્પુરુષમાં હેત થાય, ના સંતો ભક્તોમાં હેત થાય, પછી તો આપણે મળદું થઈ જઈએ. આ સત્સંગમાં મળદા મળદા કેટલાય લોકો થઈ જાય છે કારણ કે કાયરની વાત સાંભળવાથી. અને ઘણા લોકો મળદા થઈ ગયા હોય એમાંથી દોડતા થઈ જાય છે હિંમત ભરી મોટા સત્પુરુષોની વાતોને સંગ કરવાથી.
આપણે જે દિવસે મોટા પુરુષને મળ્યા નહોતા તે દિવસે મળદાઓ જ હતા ને, જેને વિષય સંબંધી જ જ્ઞાન હોય ને, જેને જગતમાં જીવવું ને ફરવું ને બેસવું ઉઠવું ખાવું પીવું એ મળદું જ છે ને, એ ક્યાં જીવતો છે? એ તો ધમન છે. શાસ્ત્રો પ્રમાણે સત્પુરુષોએ આપણને જીવતા કર્યા, સત્પુરુષોએ આપણને મોક્ષ માર્ગે ચાલતા કર્યા, સત્પુરુષોએ આપણને દોડતા કર્યા. એ સત્પુરુષો પછી જે જે રૂપમાં જ્યારે જ્યારે જ્યાં જ્યાં મળ્યા હોય ત્યાં એ બધાએ આપણને મોક્ષના માર્ગે ચાલતા કર્યા. નહીં તો જીવ તો અહીં જન્મે છે, ઘણાય મરે છે. માટે સ્વામી કહે છે, કાયરની વાતો ક્યારેય સાંભળવી નહીં, હલકી વાત ક્યારેય સાંભળવી નહીં. આંખ અંતરની ઉઘડશે રે, પડશે પારખું પોતાને. વાત પરથી જ ખબર પડી જશે કે આની વાતમાં જ આવું રહેલું છે. ઘણા લોકો એવી વાતો કરે, આટલું બધું પાડી પાડીને મરી જવાનું કે, એના કરતાં અમે સત્સંગી જ છે ને. વળી તમે એકલા જ સત્સંગી? અમે સત્સંગી નહીં, અમને બધા ભગત જ કહે છે ને. આટલું બધું પાડવાનું હોય જ નહીં, આટલું પડાય જ નહીં, આવા છે. હવે એની વાત સાંભળે તો શું થાય? પાછો પડી જાય કોઈ. કહો ઘણા મહાત્માઓ કે આવા ભગવાન સર્વોપરી, તમે સર્વોપરી સર્વોપરી કહો છો ને, આવા મોટા ભગવાન મળ્યા પછી તમે આ તમે ચાંદ્રાયણને ધારનું પારણું ને એકટાણું ઉપાસના આ બધું કરવાની જરૂર શું? સ્વામિનારાયણ મળ્યા લાડવા ખાઈને મજા કરો, હિંડોળા ખાટે હિંચકાવા છે, દૂધપાક માલપુઆ જમાડવા છે અને અંતે ડંકા દઈને અક્ષરધામમાં જઈ જવા છે, લેયર કરો ને. કે એ તો ભગવાન સ્વામીએ નહોતા મળ્યા ત્યાં સુધી તપ કરવાનું હતું, હવે તો તપ રે તીરથમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે સુખડા. પણ એ કયા અર્થમાં ગાયું છે, ક્યારે ગાયું છે? આપણે તપ કરીને ક્યાં મોટા રાફડા થઈ જવાના છે? આપણે તપ કરીને રાફડા ક્યાં થઈ જવાના છે? આપણે ચાતુર્માસ આવે ત્યારે એક મહિનો કંઈક કરીએ કે 15 દિવસ એક એકાદશી આવીને ઉપવાસ કર્યો, એ કંઈ તપ, એ કંઈ બહુ મોટું? એ તપ રે તીરથમાં કાંઈ ન જાણું એના અંતર્ગત જ એ બધું આવી ગયું. તપ રે તીરથમાં કાંઈ ન જાણું એના અંતર્ગત જ એ કહેવાય ને. પેલું તો તપ કોને કહેવાય? 1000 વર્ષ સૌભ્રીન જેમ યમુનાન ધરામ કરીએ તો તપ કહેવાય, હિરણ્યકશ્યપુન જેમ એક હોપારી પર ઊભા રહીને તપ કરીએ તો તપ કહેવાય. બાકી આપણું તપ વરી ક્યાં? ગ્રીનીઝ બુકમાં લખાય છેલ્લે નંબરે. આપણા તપમાં લેવાનું શું હોય? કાંઈ નહીં, એવું છે. પણ કાયર વ્યક્તિ આવી વાતો કરે એનાથી દૂર રહેવું પડે, નહીં તો આપણને ભગવાનના માર્ગેથી પાડી નાખે. આંખ અંતરની ઉઘડશે રે, પડશે પારખું પોતાને. કેટલાય કાયર હોય. ગોપાળન સ્વામી ક્યાં છે કે? તો કે ગોપાળન સ્વામી તો માનીએ ગ્રહણ રોકે ને કોઈ, તો ગોપાળન સ્વામી લો ગ્રહણ રોકાવી દો એક. આ કાયર કહેવાય. કાયર એટલા માટે શાસ્ત્રની વાતોની એને ગમ નથી. ગોપાળન સ્વામીનું લક્ષણ એવું નથી લખ્યું, ગ્રહણ રોકે તો ગોપાળન સ્વામી, મળતું બેઠું કરે તો ગોપાળન સ્વામી. ગોપાળન સ્વામી એક સત્પુરુષ છે. સત્પુરુષના લક્ષણો શાસ્ત્રમાં 64 બતાવેલા છે. શ્રીમદ સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે કીધેલા છે. શ્રીમદ ભાગવતમાં 30 લક્ષણો કીધેલા છે. જોઈ લેવા, જાણી લેવા, જાણ્યા પછી માની લેવું કે આ છે જ. અને એવી રીતે જો ગોતે તો જ એને વર્તાલના 19મા પ્રમાણે સત્પુરુષ મળે, અને તો પછી એમાં હિંમત આવે. માટે કાયરની વાતોમાં ક્યારેય પણ આપણે મોક્ષના માર્ગે આપણે ચાલેલા મુમુક્ષુઓ છીએ, આપણે ક્યારેય કાયરની વાતો હલકી વાતોવાળા એનાથી હંમેશા દૂર રહેવું, જેનાથી આવો યોગ છૂટી ન જાય. ક્યારેય પણ આવો યોગ આપણા હાથમાંથી જતો ના રહે, અમૂલ્ય વસ્તુ આપણા હાથમાંથી જાય નહીં. ખરા ખોટાની ગમ પડશે રે, જડશે વાતો એ જોતાને. પછી સંત અસંત એક પાડે રે, નહીં દેખે કોઈ દને. ક્યારેય પછી એ સંત અને અસંતને એક સરખા નહીં જોવે, ભક્ત અને અભક્તને એક સરખા નહીં જોવે, પોતાને વિશે પડેલું અસંતપણું ને અભક્તપણું એને સંતપણા તરીકે નહીં જોવે. જાણી રાખશે કે મારામાં આટલું અભક્તપણું છે, મારામાં આટલું અસંતપણું છે, એને મારે મૃત્યુ પહેલાં ભગવાન અને આવા મોટા સત્પુરુષના યોગે કરી એના સંગે કરીને કાઢવું છે. એવો પણ એ જાગતો મુમુક્ષુ રહેશે. કહી નિષ્કુળ આંશુ દેખાડે રે, જાણશે જેમ છે તેમ મને. સ્વામી કે જેવો છે એવો બીજાને જાણશે અને પોતાને પણ જાણશે. એવો સ્વામી આપણને અંદર બહાર બંને પ્રકારના કેમેરા આની અંદર આપે છે. પદ 12 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.